25 જૂન ની આસપાસ સમગ્ર રાજ્યમાં પડશે વરસાદ. હવામાન વિભાગની આગાહી, તો ભાવનગર બનાસકાંઠામાં વરસાદ. વડોદરામાં બિલ્ડરના ત્રાસથી એક વ્યક્તિનું આપઘાત. રૂપિયા ચૂકવી સીધા હવા છતાં પ્રદર્શન ન મળતા જીવન ટૂંકાવ્યું. આણંદમાં કુવામાં પડી જતા 5 વર્ષના બાળકનું મોત. કુવામાં ખાનગી મેડિકલ કંપનીનો કચરો ઠાલવાતો હોવાનો પણ આરોપ. જામનગરના ગુલાબનગરની આંગણવાડીમાં સુખડીના લોટમાં નીકળી જીવાત. બાળકોના ભોજનમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ. જીપીએસસીની પરીક્ષામાં વિષય બહારના પ્રશ્નો પૂછવાના મામલે હાઈકોર્ટે જીપીએસસીની કાઢી ઝાટકણી. કયો વિષય, સૂચિની વ્યાખ્યા સ્પષ્ટ કરો. આવતીકાલે મળશે કોંગ્રેસ કોર કમિટીની બેઠક. બાપુની નારાજગી તથા સંગઠનની આગામી રણનીતિ અંગે થશે ચર્ચા. નમસ્કાર, હું છું ઝીલ. સમાચારની શરૂઆત કરીશું મહત્વના સમાચારોથી. તો જે રીતે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, પાકિસ્તાનની બીએચએ ટીમનો ભારતીય જવાનો પર હુમલો થયો છે. 2 જવાનોની તેમણે હત્યા કરી નાખી છે. મહત્વનું છે કે જે રીતે સેનાની પેટ્રોલિંગ ટીમ પર બીએચએ કમાન્ડોએ હુમલો બોલાવ્યો છે, તેને લઈને હવે સર્ચ ઓપરેશન ચાલુ છે. પૂંછ સેક્ટરમાં આ ઘટના બની છે. વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે ત્યારે ફરી એકવાર ભારતીય સેનાએ અનેક આતંકવાદીઓને ઠાર કર્યા છે. જવાબી કાર્યવાહીમાં બીએટી કમાન્ડો પણ જવાબ આપી રહ્યા છે. મહત્વનું છે કે પાકિસ્તાનની બીએટી ટીમનો ભારતીય જવાનો પર હુમલો થયો છે. તો આજ મામલે નિવૃત્ત કર્નલ ધર્મેન્દ્રસિંહ જોડાઈ ગયા છે. ધર્મેન્દ્રજી, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. જે રીતે આ પ્રકારની કરુણ ઘટના બની છે, જે રીતે બીએટી ના કમાન્ડો પર હુમલો કર્યો છે, શું કહેવું છે આપનું? ये जो हमला किया है वो एक्सपेक्टेड लाइंस पे था कि ऐसा नहीं कि हम उन्होंने सरप्राइज किया है. जब से क्या कहते हैं इनके ऊपर दबाव बनाया हमारे सुरक्षा बलों ने, इनका ये रिएक्शन स्वाभाविक था और हम इसके लिए पूरी तरह से तैयार थे. और इनको कोई कामयाबी नहीं मिलेगी. इनके जो સુરતમાં ઉજ્જવલા યોજના કાર્યક્રમમાં નેતાઓ ઊંઘતા ઝડપાયા હતા. સીએમ રૂપાણીના ભાષણ સમયે નેતાઓ ઊંઘતા ઝડપાયા હતા. ભાષણ સમયે મંત્રી દાનુ વાનાણી, મહુવાના ધારાસભ્ય મોહન ડોડિયા પર ઊંઘતા ઝડપાયા હતા. સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આજ મામલે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી જોડાઈ ગયા છે. શૈલેષ, જે રીતે વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, વારંવાર નેતાઓ ઊંઘતા ઝડપાતા હોય છે, ત્યારે નાનું વાનાણી ફરી એકવાર ઊંઘતા ઝડપાઈ ચૂક્યા છે, શું કહેશો આપ? આજે બપોરે 3 વાગ્યાના સુમારે સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ઉજ્જવલા યોજનાનો કાર્યક્રમ યોજાયો હતો. તેમાં 10,000થી વધુ મહિલાઓને ગેસ કીટ, ગેસ કનેક્શનનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને જે સમયે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પ્રવચન શરૂ થયું હતું, તેની થોડી વારમાં જ મંત્રી નાનુભાઈ વાનાણી અને મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા સહિતના અનેક નેતાઓ ત્યાં જોકે ચડી ગયા હતા. જોકે મંત્રીના ભાષણમાં જે રીતે ભૂતકાળની બધી યોજનાઓ છે તેનો જ ઉલ્લેખ હતો, કોઈ નવી વાત ન હતી. અને તેને પગલે એક નિરસ કહેવાય તેવું એક પ્રવચન હતું, ને તેને પગલે જ કદાચ નેતાઓ જોકે ચડી ગયા હશે તેવું કહી શકાય. અને જે રીતે નાનુભાઈ વાનાણી અવારનવાર આવા કાર્યક્રમોમાં ઊંઘતા ઝડપાય છે, તેમાં એક વધુ એક વખત નાનુભાઈ ઊંઘતા ઝડપાઈ ગયા છે. જી બિલકુલ, આભાર તમામ જાણકારી બદલ. હવામાન વિભાગ દ્વારા વરસાદ અંગે આગાહી કરાઈ છે. 25-26 જૂનના રોજ રાજ્યભરમાં વરસાદની આગાહી કરાઈ છે. આગામી 3 દિવસ રાજ્યભરમાં વરસાદ થઈ શકે છે. અપર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ શકે તેમ છે. તો આગામી 3 દિવસમાં વરસાદ વરસે તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે અપર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે, તેના કારણે આગામી 3 દિવસમાં રાજ્યભરમાં વરસાદ વરસી શકે છે. તો હવે લોકોને રાહત મળી શકે છે. જે રીતે રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારબાદ
લોકોને હવે ગરમીથી મુક્તિ મળી શકે છે. વરસાદ જે રીતે આગામી 3 દિવસમાં આવી શકે છે હવામાન ખાતાએ આગાહી કરી છે. ભાવનગરમાં આજે મેઘરાજાની એન્ટ્રી થઈ છે. ત્યારે ઉકળાટ અને વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન થતા લોકોને ગરમીથી રાહત મળી છે. તો આજે આવેલા વરસાદમાં નાના બાળકોએ નહાવાનો આનંદ માણ્યો હતો. બીજી બાજુ ભારે વરસાદને કારણે અનેક રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા તથા શહેરની અનેક સોસાયટીઓ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. બનાસકાંઠા વિસ્તારમાં મેઘરાજાનું આગમન થયું છે. મળતી માહિતી પ્રમાણે લાખાણી વિસ્તારમાં ધીમી ધામે વરસાદનું આગમન થયું છે. વરસાદના આગમન થતાની સાથે જ ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘણા લાંબા વિરામ પછી વરસાદે હળવે પગલે આગમન કર્યું છે. પાટણ જિલ્લામાં આજે વરસાદી ઝાપટા પડ્યા હતા. પાટણ તેમજ રાધનપુરમાં ઝરમર વરસાદ વરસતા લોકોને વધુ વરસાદની આશા બંધાઈ હતી. ગરમી વચ્ચે ઠંડા પવન સાથે વરસાદનું આગમન થતા પાટણવાસીઓએ હાશકારો અનુભવ્યો હતો. કચ્છ જિલ્લામાં સ્વાઇન ફ્લુનો કહેર યથાવત છે. આજે માંડવીના 75 વર્ષીય વૃદ્ધનો સ્વાઇન ફ્લુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વૃદ્ધનું 9 જૂને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. તો જિલ્લામાં કુલ 21 કેસ સ્વાઇન ફ્લુના નોંધાયા છે, જેમાં 7 લોકોના મોત થયા છે. બીજી બાજુ સ્વાઇનનો કહેર વધતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ગાંધીનગર આરોગ્ય વિભાગની એક ટીમે કચ્છમાં ધામા નાખ્યા છે. આજ મામલે ભરતસિંહ ચૌહાણ જોડાઈ ગયા છે. જીશુ કેશો, જે રીતે રોગચાળાએ માથું ઉંચક્યું છે ત્યારે કચ્છમાં સ્વાઇન ફ્લુનો કહેર જોવા મળી રહ્યો છે. હાલની શું પરિસ્થિતિ છે, કયા પ્રકારની સારવાર દર્દીઓને આપવામાં આવી રહી છે? જીવ, ખાસ કરીને આપને જણાવું કે સમગ્ર કચ્છ જિલ્લામાં સ્વાઇન ફ્લુનો કહેર હજુ પણ યથાવત છે. ત્યારે આજરોજ પાછું માંડવીના એક 75 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે આરોગ્ય તંત્ર, ગાંધીનગર આરોગ્ય તંત્રના અધિકારીઓ પણ કચ્છની મુલાકાતે આવ્યા છે અને કચ્છના આરોગ્ય તંત્રની ચકાસણી કરીને લોકોને સ્વાઇન ફ્લુથી બચવા માટેના અનેક ઉપાયો પણ તેઓ સમજાવી રહ્યા છે. પરંતુ જે રીતે સ્વાઇન ફ્લુ એ સમગ્ર કચ્છને ભરડામાં લીધો છે, તે રીતે જોતા કચ્છમાં સ્વાઇન ફ્લુનો કેર હજુ પણ યથાવત રહે તેવા લાગી રહ્યા, લક્ષણો લાગી રહ્યા છે. બિલકુલ ભરત, આભાર તમામ જાણકારી બદલ. તો વધુ એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. અમદાવાદ ખાતે શંકરસિંહ વાઘેલાનો જે રીતે કાર્યક્રમ યોજાવાનો હતો તે કાર્યક્રમ હવે રદ થયો છે. દિલ્હીમાં હાઈકમાન્ડ સાથેની મુલાકાત બાદ આ કાર્યક્રમને રદ કરાયો છે. 24મીએ શક્તિ પ્રદર્શન અમદાવાદ ખાતે યોજાવાનું હતું. મહત્વનું છે કે શંકરસિંહ વાઘેલાએ જે રીતે દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે બેઠક કરી હતી ત્યારબાદ તેમનો કાર્યક્રમ રદ કરાયો છે. ઉલ્લેખનીય છે કે શંકરસિંહ વાઘેલા જે રીતે કેટલાય સમયથી નારાજ હોવાનું લાગી રહ્યું છે, ત્યારબાદ અનેક અટકળો હતી અને ત્યારબાદ આક્ષેપ પ્રત્યાક્ષેપો પણ ઘણા હતા. ત્યારબાદ 24મી તારીખે શક્તિ પ્રદર્શન યોજાવાનું હતું, તે કાર્યક્રમ હવે રદ થયો છે. અમદાવાદમાં શંકરસિંહ વાઘેલાનો કાર્યક્રમ રદ થયો હોવાનું હાલ સામે આવી રહ્યું છે. મહત્વનું છે કે દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે બેઠક યોજાઈ હતી ત્યારબાદ તેમનો કાર્યક્રમ રદ કરાયો છે. મેહુલ દુધરેચા સંવાદદાતા જોડાઈ ગયા છે. મેહુલ, શું કહેશો, જે રીતે 24મી તારીખે શક્તિ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાવાનો હતો, રદ થવા પાછળનું કારણ શું છે? જીવ, જેવી રીતે અત્યારે શંકરસિંહ વાઘેલા દિલ્હી ખાતે જે હાઈકમાન્ડ સાથે બેઠક કરી, ત્યાં બેઠકની અંદર જે ઘણા બધા મુદ્દાઓ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક સંમતિ સદાઈ હોય તેવું હાલ દેખાઈ રહ્યું છે. તે પ્રમાણે જેવી રીતે 24 તારીખે પોતાના સમર્થકોની સાથે શંકરસિંહ વાઘેલા ગાંધીનગર ખાતે બેઠક કરવા હતા, બેઠક બાદ તેઓ નક્કી કરવાના હતા કે આગળની રણનીતિ કેવા પ્રકારની રાખવી. પરંતુ જે પ્રમાણે આજે તેઓને અચાનક દિલ્હી ખાતે જવાનું થયું અને ત્યારબાદ અહેમદ પટેલના ઘરે સોનિયા ગાંધીની હાજરીમાં જે પ્રમાણે બેઠક કરવામાં આવી, તો ક્યાંક ને ક્યાંક બાપુને અમુક મુદ્દા પર
મનાવવામાં આવ્યો તેવું લાગી રહ્યું છે. અને આ તેને લઈને બાપુએ જે 24 તારીખે જે બેઠક યોજવાના હતા જગન્નાથ મંદિરના દર્શન કર્યા બાદ તે હાલ રદ થયો તેવું પ્રાથમિક તારણ માનવામાં આવ્યું છે. બિલકુલ આભાર મેહુલ તમામ જાણકારી બદલ. વડોદરાના ગોત્રી વિસ્તારમાં એક વ્યક્તિએ આપઘાત કર્યો છે. ગણેશ વહેકાર નામના વ્યક્તિએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. મૃતક પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. સુસાઇડ નોટમાં બિલ્ડર મનીષ પટેલના કારણે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ છે. બિલ્ડર ધી ક્રિસ્ટલ પ્રમુખ નામની સ્કીમમાં રૂપિયા 1 ફ્લેટ ખરીદ્યો હતો, જેના પૈકી રૂપિયા 11.75 લાખ ચૂકવ્યા હતા અને 1 વર્ષમાં ફ્લેટનું પોઝેશન મળવાનું હતું, પરંતુ 45 મહિના સુધી ફ્લેટ મળ્યો ન હતો તથા બિલ્ડર દ્વારા જુદી જુદી રીતે રૂપિયા પડાવતા હતા. આથી મૃતક ગણેશને દેવું વધી ગયું હતું અને તેની ભરપાઈ થઈ શકે તેમ હતી નહીં. સુસાઇડ નોટમાં ગણેશે જણાવ્યું હતું કે જો સમયસર ફ્લેટની પોઝેશન મળી ગયું હોત તો હું શાંતિથી જીવી શક્યો હોત. એક તરફ રાજ્ય સરકાર આંગણવાડીના બાળકોને સારા ભોજન આપતી હોવાની વાતો કરતી હોય છે, ત્યારે જામનગરમાં આવેલી ગુલાબનગર આંગણવાડીની ગંભીર બેદરકારી સામે આવી છે. જી હા, સુખડીના લોટમાં જીવાત નીકળતા આંગણવાડીમાં ખળભળાટ મચી ગયો હતો. આ લોટમાં અઢળક જીવાત નીકળી હતી, ત્યારે અહીં સવાલ એ થાય છે કે આંગણવાડીના બાળકો કેવી રીતે આરોગે છે સુખડી, જેને લઈને આંગણવાડીમાં સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો, જેથી મહાનગરપાલિકાના સ્થાનિક કોર્પોરેટરો આંગણવાડીમાં દોડી આવ્યા હતા. વડોદરાની MS યુનિવર્સિટીમાં એડમિશન મુદ્દે ઘર્ષણ થયું છે. મળતી માહિતી પ્રમાણે એડમિશન મુદ્દે વિદ્યાર્થીઓના 2 જૂથ સામસામે મારામારી પર ઉતરી આવ્યા હતા, જેમાં 2 વિદ્યાર્થીઓને ગંભીર રીતે ઈજા પહોંચી હતી. જોકે ઘટના અંગે જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને સમગ્ર મામલો થારે પડ્યો હતો. રાજકોટમાં RT અંતર્ગત સ્કૂલમાં પ્રવેશથી વંચિત વાલીઓએ ચક્કાજામ કર્યો હતો. વાલીઓ DEO કચેરી રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે કચેરીએ તાળા લાગ્યા હતા, જેને પગલે વાલીઓએ રસ્તા રોકો કાર્યક્રમ આપીને ચક્કાજામ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજકોટની વિવિધ સરકારી સ્કૂલોમાં શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે, તો બીજી બાજુ ગરીબ બાળકો રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત પ્રવેશથી વંચિત રહ્યા હતા. આણંદમાં કુવામાં પડી જતા 5 વર્ષના માસૂમ બાળકનું મોત નિપજ્યું છે. ખાનગી મેડિકલ કંપનીનો કચરો કુવામાં ઠાલવવા જતા માસૂમ બાળક મોતને ભેટ્યો હતો. બાળકના મૃતદેહને બહાર કાઢવા તંત્રએ કામગીરી હાથ ધરી હતી. ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા. ખંભાતની કંસારી ગામે આ બનાવ બનવા પામ્યો હતો. જામનગર શહેરના MP શાહ ઉદ્યોગનગરમાં ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. ઈંટોના ભઠ્ઠા તરીકે ઓળખાતી જગ્યા પર મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી. 14 પાકા મકાનો અને 5 મોટા ઈંટોના ભઠ્ઠાઓને તોડી પાડવામાં આવ્યા હતા. દબાણ હટાવવાની જગ્યા પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. આ જગ્યા દબાણ કરતા હોય અગાઉ કોઈનો સહારો લીધો હતો. જે જગ્યા પર દબાણો હટાવાયા તે સ્થળ પર 574 આવાસોનું કામ આગામી સમયમાં હાથ ધરવામાં આવશે. મહાનગરપાલિકાની તરફેણમાં ચુકાદો આવતા આજરોજ આ ડિમોલિશન હાથ ધરવામાં આવેલ છે અને આ જગ્યાએ સમાજના આર્થિક રીતે પછાત અને ગરીબ વર્ગના લોકો માટે 576 આવાસો મહાનગરપાલિકા બનાવવા જઈ રહી છે, જેનો DPR રાજ્ય સરકારશ્રીમાં સબમિટ થઈ ગયેલ છે. ટૂંક સમયમાં તેને ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી આ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસ બનાવવાનું કામ હાથ ધરવામાં આવશે. સુરતની બારડોલી નગરપાલિકાના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. વળતર માંગણીઓને લઈને 47 જેટલા કર્મચારીઓ 3 દિવસની હડતાળ પર ઉતર્યા છે. કર્મચારીઓની માંગ છે કે 7મા પગાર પંચનો લાભ આપવામાં આવે તથા વળતર માંગણીઓને સ્વીકારવામાં આવે. બીજી બાજુ હડતાળને કારણે પાલિકાનું કામકાજ ખોરવાઈ ગયું છે.
आज मामले संवाददाता किरण गोहिल जोड़ाई गया छे। किरण शू कहो, जी रीते तमाम कर्मचारी हड़ताल पर छे, तेमनी मांग शू छे? जी चोक्कस, आपने जणावी दो के जे रीते राज्य में जे पालिका द्वारा पालिकाओना जे कायमी कर्मचारी अने रोजमदारो द्वारा जे रीते 21 जून थी 23 जून सुधी एटले के 3 दिवस नी जे लोको हड़ताल पाड़ी छे तेनो भागरूपे आजे भाडोली नगरपालिकाना जे कायमी अने जे रोजमदारो 47 जेटला कामदारो हड़ताल पर बेठा छे, तेओ 3 दिवस सुधी પોતાની પર્સનલ માંગણી જ્યાં સુધી સંતોષાય નહીં ત્યાં સુધી તેઓ હડતાળ પર બેસવાના છે, અને તેઓની એક જ માંગ છે કે સરકાર દ્વારા જે 7મો પગાર પણ છે તેનો લાભ મળવો જોઈએ, અને તેને લઈને તેઓ હડતાળ પર હાલ તો બેઠા છે અને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી બદલ। વલસાડના વાપી નજીક બલીઠામાં આવેલા ગોડાઉનમાંથી શંકાસ્પદ બોક્સ મળી આવ્યું હતું। ભંગાણના ગોડાઉનમાંથી શંકાસ્પદ બોક્સ મળી આવતા કર્મચારીઓમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું। જો કે ગોડાઉન માલિકે પોલીસને જાણ કરી હતી। પોલીસને જાણ થતા બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને બોલાવવામાં આવી હતી। સલામતીના ભાગરૂપે પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યું હતું। શંકાસ્પદ બોક્સમાં શું છે તેની તપાસ આદરી હતી। બાદમાં બોક્સમાંથી કંઈ જ શંકાસ્પદ વસ્તુ ન મળતા રાહતનો શ્વાસ લીધો હતો। જીપીએસસી અંગ્રેજીના પ્રશ્નપત્રમાં વિષય બહારના પ્રશ્નોના મામલે હાઈકોર્ટે જીપીએસસીની ઝાટકણી કાઢી હતી। બે સપ્તાહમાં પુસ્તકોની યાદી રજૂ કરવા હાઈકોર્ટનો આદેશ છે। ગુજરાત હાઈકોર્ટમાં વિષય બહારના પ્રશ્નો અંગે સુનાવણી હાથ ધરાઈ હતી। હાઈકોર્ટના આદેશ અનુસાર રાજદ્રોહ મામલે પાસ નેતા હાર્દિક પટેલ ગુરુવારે સુરત ક્રાઇમ બ્રાન્ચ ઓફિસ ખાતે પહોંચ્યા હતા, જ્યાં ક્રાઇમ બ્રાન્ચ ઓફિસ ખાતે હાજરી પુરાવ્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં રાષ્ટ્રપતિના જાહેર થયેલા નામની પસંદગી બાબતે જાતિવાદ ચલાવવામાં આવતું હોવાના આક્ષેપ કર્યા હતા। ટૂંક સમયમાં સુરતમાં એક આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાની પણ હાર્દિકે જાહેરાત કરી હતી। કોર્ટમાં તારીખ ન હોવાથી હાર્દિક સુરતથી તરત ઉત્તર ગુજરાત તરફ નીકળી ગયો હતો। કોઈ પણ વ્યક્તિને રાષ્ટ્રપતિ તરીકે જાહેર કરે ખૂબ આનંદનો વિષય છે, આખા દેશને પણ પ્રથમ વાર 70 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર કોઈ વ્યક્તિનું નામ જાહેર થયું તો એની પાસે જાતિ જોડવામાં। અચ્છા, અને 28 તારીખે કાર્યક્રમનું શું છે? 28 તારીખે રેલી કે સભા કે કતારગામમાં કોઈ યોજવાનો છે? અહીંયાની કતારગામ પાટીદાર સમાજના યુવાનો દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, એટલે આપના માટે સરપ્રાઈઝ હશે, આપ સૌને ઇન્વાઇટ કરું છું। આવતીકાલે ગુજરાત કોંગ્રેસ કોર કમિટીની બેઠક મળશે। આ બેઠકમાં પ્રભારી અશોક ગેહલોત હાજર રહેશે, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી પણ બેઠકમાં હાજર રહેશે, ચાર સહપ્રભારીઓ અને પ્રદેશના હોદ્દેદારો બેઠકમાં હાજર રહેશે, સમર્થકો સાથે શંકરસિંહના શક્તિ પ્રદર્શન પહેલા મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરાયું હતું। બેઠકમાં વિપક્ષના નેતા શંકરસિંહ પણ હાજર રહે તેવી શક્યતા છે। પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। આ પત્રકાર પરિષદ ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડિયાએ યોજી હતી। તેમાં તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોના દેવા માફ કરવા કોંગ્રેસે માંગ કરી હતી, પણ ભાજપના નેતાઓ કહે છે કે ખેડૂતો સદ્ધર છે, કોંગ્રેસી રાજ્યમાં સરકારે ખેડૂતોના દેવા માફ કર્યા હતા, ગુજરાતમાં ખેડૂતોના દેવા કેમ માફ કરવામાં આવતા નથી? ભાજપ પાર્ટી ખેડૂત વિરોધી પાર્ટી છે, ખેડૂતોના પ્રશ્નો વધી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી ગુજરાતના મુખ્યમંત્રી, એમના અધ્યક્ષ ડરી ગયા હોય, ભગવાઈ ગયા હોય, અને એના કારણે જાત જાતનો અને ભાત ભાતનો બફાટ કરે છે। સદંતર રીતે નિષ્ફળ ગયેલું ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કોંગ્રેસ પર આક્ષેપો, નિવેદનો અને બફાટ કરે જાય છે। અબજો રૂપિયા આપણા વયા છે। હું માનું છું કે હિન્દુસ્તાનની અંદર 1947 પછી જો સૌથી મોટામાં મોટું કૌભાંડ એક એક વ્યક્તિને લાગુ પડે એવું હોય તો આ જમીનના સર્વેનું, આપણી જમીનમાં આપણીનું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી આગામી 30 જૂનના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે।
આ દરમિયાન પ્રધાનમંત્રી મોદી અરવલ્લી અને મોડાસા જિલ્લાની 3 મહત્વપૂર્ણ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરશે. ત્યારે પ્રધાનમંત્રી મોદીના આગમનને લઈને અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં રેલી યોજવામાં આવી હતી, જેમાં ભાજપના યુવા નેતાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. બીજી બાજુ પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમ અંગે જો વાત કરવામાં આવે તો 30 જૂનના સવારે 9:30 કલાકે પ્રધાનમંત્રી મોદી મોડાસાની ઇજનેર કોલેજ ખાતે હેલિકોપ્ટરના માધ્યમથી પહોંચશે. ત્યારબાદ 9:45 કલાકે એન્જિનિયરિંગ કોલેજ ખાતે જવા રવાના થશે. સવારે 10 કલાકે જિલ્લાની 3 SK2, SK3 અને SK4 જૂથ પાણી પુરવઠા યોજનાનું પ્રદર્શન નિહાળશે. ત્યારબાદ 10:15 કલાકે સભા સ્થળેથી પાણી પુરવઠા યોજના APMC અને મોડાસા રાજેન્દ્રનગર રોડનું ડિજિટલ લોકાર્પણ કરશે. ત્યારબાદ મોડાસામાં આકાર પામનાર અદ્યતન ST બસ કોચનું સ્ટેજ પણ ડિજિટલ ભૂમિપૂજન કરશે, જે બાદ 10:30 કલાકે પ્રધાનમંત્રી મોદી વિશાળ જનમેદનીને સંબોધિત કરશે, જે બાદ 11:15 કલાકે મોડાસાથી ગાંધીનગર જવા રવાના થશે. અમદાવાદમાં 25 જૂને નીકળનારી 140 મી રથયાત્રાને લઈને પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. રથયાત્રાના રૂટને નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે. જમાલપુર નિજ મંદિરથી સરસપુર સુધીના રૂટ પર કોઈપણ વ્યક્તિ પાર્કિંગ નહીં કરી શકે તથા 20 જેટલા રસ્તાઓને ડાયવર્ટ કરાયા છે. પોલીસ કમિશનરે જણાવ્યું કે કાયદાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી થશે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે આ રથયાત્રાને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ અને આતુરતા જોવા મળી રહી છે. ભગવાન જ્યારે લોકોને તેમના ઘર પાસે જઈને દર્શન આપવા જઈ રહ્યા છે, ત્યારે ભગવાનની એક ઝાંખી જોવા લોકો તલપાપડ થઈ રહ્યા છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા જ્યારે પોતાના શણગારેલા રથમાં નગરચર્યાએ નીકળ્યા છે અને લોકોને દર્શન આપે છે, ભગવાનના દર્શન કરીને લોકો ધન્યતા અનુભવે છે. ત્યાં સુધી ટીવીમાં લાઈવ પ્રસારણ જોયું છે, પણ અહીંયા ફર્સ્ટ ટાઈમ જોઈશ, કારણ કે હું કચ્છમાંથી આવું છું અને અમદાવાદમાં મારો ફર્સ્ટ ટાઈમ છે રથયાત્રા જોવા માટે પ્રત્યક્ષ રીતે. હા, એક તો ઉત્સુકતા તો હોય, કારણ કે અત્યાર સુધી આપણે ભગવાન પાસે આવતા હતા, ભગવાન સામે ચાલીને આપણી પાસે આવી રહ્યા છે, ત્યારે એવું થાય છે કે ભગવાનના સાક્ષાત દર્શન કરીએ અને એ ઉત્સુકતા વધારે છે. ભગવાને નવા નવા વાઘા પહેરેલા હોય, વસ્ત્ર અલંકારો દર વર્ષે નવા નવા અલગ અલગ હોય છે, એટલે જોવાની ખૂબ મજા આવે છે, આનંદ આવે છે. હા, અખાડા હોય છે, અલગ અલગ હાથી ને બધા હોય છે, બધું નીકળે છે, ટ્રક ને બધું જોવાનો ઘણો આનંદ આવે છે. ઇસ બાર 140મી ભગવાન શ્રી જગન્નાથજી કી ઐતિહાસિક રથયાત્રા મેં પ્રતિવર્ષ મુજબ જમાલપુર વિસ્તાર કે રઉ ભાઈ કે તરફ સે ચાંદી કા રથ અર્પણ વિધિ હોતા હૈ. આજ ઉન્હોને ખૂબ હર્ષ ઓર ઉલ્લાસ કે સાથ આકે ઉનકે સભી બંધુઓ કે સાથ ભગવાન જગન્નાથ જી કી રથયાત્રા કી શુભકામનાએ મંગલ કામનાએ દીએ હે. રથયાત્રા ઐતિહાસિક રથયાત્રા ને છેલ્લા 3 વર્ષથી રથયાત્રા ને ઈદ રમઝાની સાથે આવે છે. છેલ્લા 17 થી 18 વર્ષ સુધી અમે આ રથ આપીને કોમી એકતાનો પ્રતિક કરીએ છે, જેમાં હિન્દુ મુસ્લિમ બધા ધર્મના બધા કોમોના માણસો જોડે આવતા હોય છે. હિન્દુસ્તાનની અંદર બધા ધર્મો પણ હોય છે, બધા ધર્મને સન્માન પણ કરવું જોઈએ. આ એક જમાલપુર મુસ્લિમ વિસ્તારથી જ્યારે જગન્નાથ ભગવાનજી અહીંયાથી નીકળતા લોકોને દર્શન આપવા, તો કતારે કતારે હિન્દુ મુસ્લિમ કોણ, હિન્દુ કોણ, મુસ્લિમ કોણ, ખ્રિસ્તાન કોણ, ઈસાઈ જોવામાં આવતા નથી. ફૂડ પ્રોસેસિંગ યુનિટ અને બાયોગેસ પ્લાન્ટનું આજે સુરતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. આ પ્લાન્ટમાં માર્કેટ યાર્ડમાંથી નીકળતા કચરામાંથી બાયોગેસ તથા બાયો ફર્ટિલાઇઝર બનાવાશે. આ પ્લાન્ટ બનાવવા માટે સરકાર અને સુરત APMC વચ્ચે MOU થયા હતા. આ નવા પ્લાન્ટના લોકાર્પણમાં રાજ્યમંત્રી નાનુ વાદાણી, સાંસદ, ધારાસભ્યો સહિત ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા, તો મોટી સંખ્યામાં ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા. સુરત APMC મેં ફૂડ પ્રોસેસિંગ યુનિટ કા લોકાર્પણ હુઆ હૈ ઓર જો સબ્જીયાં હૈ ઉસમેં સે બાયોગેસ ઓર બાયોગેસ સે બાયો એનર્જી ઉસકા ભી પ્લાન્ટ કા લોકાર્પણ હુઆ હૈ
प्रधानमंत्री मोदी जी की जो सोच है कि किसानों को 5 साल में दुगनी इनकम होनी चाहिए, उस दृष्टि से सूरत ने एक आज एक महत्वपूर्ण कदम उठाया है। तापी जिल्लाना वालोडना एक नानकड़ा गाममां नानी बाळकोने शारीरिक अडपलानो किस्सो सामे आव्यो छे। 4 नानी बाळकीओने पड़ोशमां रहेता एक व्यक्तिए अडपला कर्या छे। प्राप्त विगतो मुजब फळियामां रहेता शैलेश कोंकणी नामना शख्सना घरे तेज फळियानी बाळकीओ अवारनवार रमवा माटे आवती हती अने आ शख्सना पुत्र साथे रमती हती, परंतु एक वार हवसना आ पुजारीनी दानत बगड़ी अने पोतानी दीकरीओ जेवी बाळाओने लालच आपी तेमनी साथे अश्लील हरकतो करी हती। त्यारे अचानक आजुबाजुना रहीशो आवी जता समग्र वातनो भांडो फूट्यो अने आ नराधम सामे तापी पोलीस मथकमां फरियाद नोंधावाई हती। पोलीसे शैलेश कोंकणी नामना युवक सामे गुनो नोंधीने आगळनी कार्यवाही हाथ धरी छे। गतरोज वालोड पुलिस स्टेशन में एक फरियाद नोंधवामां आवी छे, जेमा एक गाम में एक भाईए शैलेन्द्र भाई नामना व्यक्तिए तेमना ज विस्तार में रहती 4 बाळाओ ने पोताना घरे बोलावी अने ललचाई फोसलावीने एनी साथे शारीरिक छेड़छाड़ करेल हती, जे अनुसंधाने आईपीसी 354 अने पोक्सो कलम हेठळ गुनो नोंधवामां आव्यो छे। आरोपीनी धरपकड़ करी लेवामां आवी छे अने आगळनी कार्यवाही चालू छे। आशे 1.5 महीना पहला मैं भी घरे होता, मारा छोकराओ भी घरे था, बधा रमता था, छोकरीओ भी बहार रमती थी। ए लोको मारा घरे आवीने पछी मारथी छोटक शारीरिक अडबला थई गया, मने बहु पछतावो थतो छे वातनो। मैं छेल्ला 2-3 दिवसथी खाधुं भी नथी, एक अन्नो दाणो पण नथी खाधो, केमके जिंदगीमां आवी मैं कोई वखत भी भूल नहीं करेली। મારા કેરેક્ટરમાં કોઈને પણ મેં પૂછી શકો છો, મેં માસદા 12-15 વર્ષ સુધી જતો શબ્દાન કરું કોઈ દિવસ બસમાં બી મેં છેડતી નહીં કે કોઈ મારી જાતનું લફરું નથી। તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, નમસ્કાર।